तो वडोदरा की विश्वामित्री नदी की जल सपाटी वत्ता नीचाणवाला विस्तारों में पानी भराया है। सुभाषनगर परशुराम भट्टा विस्तार मकानों में पानी भराया है। 60 जेटला घरों में नदी पानी फरी वळ्या है। पानी में फसायेला लोकोने शाळा में खसेड़वामां आव्या त्यारे स्थानिकोनुं नजीकनी शाळा में स्थळांतर करवानी कामगीरी पण करवामां आवी छे। विश्वामित्री नदीनी सपाटी जारे पण ऊपर जाए तो नीचाणवाळा विस्तारों में पानी आवी जतुं होय छे। ते पैकीनो एक सुभाषनगर नो विस्तार छे के जे परशुराम भट्टा विस्तार तरीके ओळखाय छे। अने अत्यारे आप जोई रह्या छो गईकाल सांजथी अहींया पानी भराई जवाने कारणे 60 थी 70 मकानों में पानी घुसी चूक्या छे अने कोर्पोरेशन द्वारा आ तमामने सलामत स्थळे खसेड़ी देवामां आव्या छे। विश्वामित्री नदीना कांठे जे जे विस्तारों आवेला छे ते तमाम विस्तारों नी अंदर आ परिस्थिति छे। कालेरी बाग अने उंदेरा तराव नजीक थी पण जे पानी घुसी जवाने कारणे स्थानिक जे लोको हता तेओने सलामत स्थळे खसेड़ी देवामां आवेला छे। लगभग जे मकाननो अर्धो भाग छे ते पाणीमां डूबी चूक्यो छे अने आ ज रीतनी परिस्थिति ज्यारे पण विश्वामित्री नदीमां पाणीनी सपाटी वधे त्यारे सर्जाय छे। आपणी साथे स्थानिक રહીશ છે, તેઓની સાથે વાત કરીએ, કેટલા સમયથી આ પાણી અહીંયા આવેલું છે? આ ગઈકાલે સાંજથી ચાલુ થયું, આ નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ, અને આ જે નાળું દેખાય આ બાજુ તે નાળામાં લગભગ કાલે 4 વાગે 6 થી 7 ફૂટ પાણી હતું અને આ લોકોએ સ્થળાંતર કર્યું ને મગનભાઈ સ્કૂલ જે સરકારી સ્કૂલ છે ત્યાં આ લોકો ગયા ને આપણા જે વહીવટીતંત્ર છે કોર્પોરેશનનું એ લોકોએ સ્કૂલ ખોલીને ત્યાં આગળ સગવડ આપી છે। મગનનું એવો કેટલો ભય હોય છે જ્યારે આ પ્રકારનું પાણી આવે છે ત્યારે? જો વધુ પાણી આવે તો મગર આવી શકે આ આ બાજુથી દસનામ અને નટરાજ ટાઉનશીપથી। હાલ અત્યારે નથી પણ જો વધુ પાણી થશે લગભગ 25.5 ફૂટ વિશ્વામિત્રીનું સ્તર છે, જો 27-28 થાય અને મગરો બહાર નીકળે તો અહીંયા મગર આવવાની શક્યતાઓ રહેલી છે અને જેનાથી ભય ઉત્પન્ન થાય છે। વિશ્વામિત્રી નદીમાં પાણી જ્યારે આવે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા તો લોકો ભયભીત બનતા જ હોય છે, પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા અને ડર મગરની હોય છે। જોકે અત્યાર સુધી મગર માનવ ભક્ષી નથી બન્યો, પરંતુ આજે એક સવારે મગર દેખાયો હતો અને કૂતરાનું મારણ કર્યું હોવાનું સ્થાનિક રહીશો કહી રહ્યા છે। જોકે આ વિસ્તારની અંદર તંત્ર દ્વારા અગાઉથી જ અગમચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવાથી વધુ નુકસાન થતું અટકી જતું હોય છે। પરશુરામ ભટ્ટા કારેલી ભાગ અને જે ઉંદેરા તરાવ સહિત ટોટલ 360 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નજીકની જે સરકારી શાળાઓ છે ત્યાં તમામને આશરો આપવામાં આવેલો છે। રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 8 વાગ્યાથી 25 ફૂટ પર પહોંચી છે। આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવેલું છે, જેને કારણે પણ વિશ્વામિત્રી નદીની સપાટી નીચે જાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।